નમસ્તે બાળકો કેમ છો બધા આજે આપણે ધોરણ ચાર પર્યાવરણનો પાઠ આપણે એકવીસમો જે આપણે જોઈએ છીએ ને જગત મારા ઘરમાં એ પાઠ આજે આપણે આગળ જોઈશું આપણે સૌથી પહેલો ટોપિક લીધો તો ખેંચતાણનો કે ટીવીને લીધે આપણા બધાના ઘરમાં કેટલી ખેંચતાણ થતી હોય ને રોજ એક કેસે મને આ ચેનલ જોવી છે એક કેસે આ ચેનલ જોવી છે મારે કાર્ટૂન જોવા કોઈ કેસે સિરિયલ જોવી કોઈ કેસે મેચ જોવી તો કોઈ કેસે સમાચાર જોવા તો આના કારણે રોજ આપણા ઘરમાં મીઠા ઝઘડાઓ થતા હોય છે તો એ ટોપિક આપણે જોયો એના પછીનો આપણે ટોપિક કયો જોયો કે તફાવત કે એમ કે આપણા બધાના ઘરમાં છોકરાઓ રાતે મોડે સુધી બહાર રમતા હોય પણ છોકરીઓએ ઘરે વહેલું આવી જવું પડે આવો નિયમ ચાલતો હોય છે તો આવો તફાવત કેમ એ ટોપિક જોયો એના પછીનો આપણે એક ટોપિક જોયો હતો મીના કાકીવાળો કે મીના કાકીએ કેવા ઓલા બલૂનવાળા જે ફુગ્ગાવાળા કાકા હતા એને રૂપિયા આપી દીધા ને ભૂલી ગયા હતા તો તો એ આપણે સરસ મજાનો ટોપિક જોયો અને આજે આપણે એના પછીનો ટોપિક જોવાનો છે કે હું શું કરું કે જુઓ બાળકો અક્ષય છે એની દાદીને ખૂબ જ ચાહે છે અને એના દાદી પણ એને ખૂબ જ વાલ કરે છે તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે કે એને એકદમ બધું ચોખ્ખું જોઈએ તો અનિલ છે એ છે એ અક્ષયનો મિત્ર છે આ અનિલ છે એ આ અક્ષયનો મિત્ર છે તો એની દાદી પણ અનિલને પસંદ કરે છે પરંતુ એક વાત વારંવાર કહે છે કે અક્ષય તું જ્યારે અનિલના જા ને ત્યારે એના ઘરે કાંઈ ખાજે પીજે નહીં કાંઈ તું ખાવા પીવાનું આવે તો તારે ના પાડી દેવાની એવું એના દાદીએ એને કીધેલું છે કે તને આ અનિલના ઘરે જા ત્યારે તારે કાંઈ પણ ખાવું પીવું નહીં એવું એના એના દાદીએ એને કીધું છે શા માટે કારણ કે એમના ઘરે કોઈને કોઈ વારંવાર બીમાર જ પડતું હોય છે તો એના કારણે તું એના ઘરે ખાજે પીજે નહીં હવે એક વખત એવું બન્યું કે અનિલના ઘર પાસે જ એક મોટું મેદાન છે એ મેદાનમાં વોલીબોલની મેચ હતી એ દિવસે ખૂબ જ ગરમી હતી એટલો તડકો હતો કે બધા મેચ રમી રમી અને ખૂબ જ થાકી ગયા અને એમને બધાને બહુ જ તરસ લાગી તો અનિલે કીધું કે બધા આવો તમે મારા ઘરે પાણી બાણી પી લો એવું કીધું એના ઘરે બધાએ તો ત્યારે શું કીધું એણે હવે એમાં એવું થયું કે બધા અનિલના ઘરે ગયા છે પાણી બાણી પીવા માટે તો અનિલે એને આમંત્રણ આપ્યું હતું તો અનિલ પણ ગયો અનિલની મમ્મીએ બધાને પાણી આપ્યું બધાએ પાણી પીધું પણ આ જે અક્ષય છે એ અત્યારે પાણી પીતો નથી અને એની દાદીની ચેતવણી યાદ આપે છે કે દાદીએ ના પાડી છે કે એમના ઘરે કાંઈ પણ ખાવું પીવું નહીં તો હવે એ વિચાર્યા કરે છે કે હવે એ શું કરે ખૂબ જ પાણીની તરસ પણ લાગી છે અને દાદીએ પણ ના પાડી છે તો હવે શું કરું તો ઘણી વખત મિત્રો આપણા પણ બધાની સાથે એવું બને કે આપણે બહુ તરસ પણ લાગે છે અને આપણા ઘરના કોઈક સદસ્ય આપણે જે કીધું છે એ ચેતવણી પણ યાદ આવે કે એ તો હવે આપણે પણ મૂંઝવણમાં પડી જાય કે આપણે શું કરીએ તો બાળ મિત્રો આજે તમને પણ અત્યારે તમારા ઘરે વડીલો સાથે ચર્ચા કરવાની છે આજે હોમવર્કમાં કે આવી પરિસ્થિતિ બને ત્યારે શું કરવાનું આપણે પણ કેવી મૂંઝવણમાં પડી જઈએ કે હવે શું કરવું પાણી પીવું કે ચેતવણી યાદ આપે એ કરવું તો તમને બધાએ અત્યારે ચર્ચા કરવાની છે કે એની જગ્યાએ અક્ષયની જગ્યાએ આપણે હોઈએ તો આપણે શું કરીએ એ બધાએ તમારે નક્કી કરવાનું છે તો આટલું નક્કી કરવા માટે બધા તૈયાર થઈ જાઓ